लोटा रीत रिवाजो सारी नरसी प्रथा जीवन रस्ती छलक छलकती हास्य सबर आ कथा हमें बता कर भी गुजरात न एनु शहर मजानु सूरत ए सूरत नहीं हुरट ले हुरट हुरट जय कर भी गुजरात न एनु शहर मजानु सूरत सूरत ने सौ कहता हुरट छे सोनानी मूरत ए सूरत मा वस्ता पात्रो तड़ा वाल ने व्यथा जीवन रस्ती छलक छलकती हास्य सबर आ कथा हमें बता તમને તો હું તમારા આખા ખાનદાનને પોકાડી આવીશ. આ સસણમાં જેટલી દાખલો ને ભૂતળીઓ લટકે છે ને એ બધી ડોશીઓ ને મેં ઉપર પોકાડી હતી. આ નખ જેવા પોઈરાઓ હતે શું છે એમાં? અરે તારા નામની ઠાકડી બાંધી ઠૂઠવા મૂક્યા તેમાં તું મરી ગઈ. દાદાજી હવે નહીં બોલે. બેન ના વિવાહ ની વાતો કરવાથી કોઈ નોકરી નહીં આપે, સમજો? તો પછી કરો કંકુ ના આ નિર્મળા નું હસમુખલાલ જોડે પાકું. તો હવે કરાવો મો મીઠું. એક સાથે મળીને બધા ભગવાન નો પ્રયત્ન કરશે તો તારો છોકરો મેટ્રિક પાસ હશે. મને તો ખાતરી જ હતી કે વિપિન નાપાસ થાય જ નહીં એમ એવું લાગ્યું નહી. વિપિન કોલેજ કરવાનું પછી તે ક્યાં નક્કી રાખ્યું? મારે તો મુંબઈ જવું છે. કેમ આલા વિપિન, તારે મુંબઈ જઈને વહી જવું છે કે શું? અમદાવાદમાં ક્યાં કશું કઈ ભણાવે છે, મુંબઈમાં ખૂબ જ સરસ પ્રોફેસર છે. કોણે કહ્યું? વડોદરાની કોલેજ ના પ્રોફેસર ના વખાણ થાય છે. પણ મુંબઈ જેટલા સારા પ્રોફેસર્સ નહીં, અમુક પ્રોફેસર્સ તો ઇંગ્લેન્ડ થી આવે છે. તને મુંબઈ એટલો મુકાય નહીં. વડોદરામાં આપણા પેલા છગનભાઈ છે ને એ ઠીક રહેશે. એ એમ તો મુંબઈમાં આપણી ફૂલી પણ છે ને. ફૂલી એ કોણ? કેમ કોણ? મારી સાવકી બેન. અરે મેં જેને મોટી કરેલી છે, મારા ભત્રીજાને 2-3 વર્ષ રાખશે તો ઉપકાર છે ને વળી. રમણીક જ બરાબર રહેશે અને કોલેજ વેલસન. પરીક્ષામાં ઠીક રહ્યું? બહુ સારું તો ના કહેવાય. એટલે કરવા ખેંચો, હજી ઉપરાણું ખેંચો ભાઈ સાહેબ નું. પરીક્ષામાં ઉકાળી ને આવ્યા છે, બોલો. આવતી ટમથી તો વડોદરા જ મોકલી દેવો છે. હા હવે એવું હોય તો વડોદરા મોકલજો, પણ એના પેપર કેમ ખરાબ ગયા એ તો પૂછો જરા એને. કદાચ માંદો પડ્યો હશે. આ જુઓ ને એનું શરીર કેટલું લેવાઈ ગયું છે. મને રમણીકલાલ ને ત્યાં વાંચવાનું બિલકુલ ફાવતું નથી. એ લોકો મને રસોડામાં સુવડાવે છે. રસોડામાં કેમ? મને શી ખબર, કહો ત્યારે તો સરસ મજાનું ઓરડામાં સુવડાવતા હતા, પણ હવે રસોડામાં મને નથી ફાવતું ત્યાં. બાપરે, મારે નથી રાખો મારા છોકરાને ત્યાં. અરે પણ તું એની બધી વાત સાચી કેમ માની લે છે? અરે પણ છોકરો ખોટું શું કામ બોલે? મને એકદમ હોસ્ટેલમાં રાખો, જો નાપાસ થાવ ને તો વડોદરા મોકલી દેજો. બસ આ ટમ રહેવા દઉં છું, પણ જો પાસ ન થયો ને તો જરૂર પાસ થઈશ.
અને જો નાપાસ થઈશ ને તો મારી જાતે જ વડોદરા જતો રહીશ, પણ હોસ્ટેલમાં રહીશ તો જરૂર પાસ થઈશ. મુંબઈથી નિર્મળાના સસરાનો કાગળ હતો, એને તારા માટે હોસ્ટેલમાં ભલામણ કરી છે અને સાથે સાથે તારા ઉપર દેખરેખ રાખવાનું પણ સ્વીકાર્યું છે. આ વખતે તો હું તને મુંબઈ જવા દઈશ. તો હસમુખલાલે આખરે વૈતરણી પાર કરી ખરી. છ પ્રયત્ને સોલિસિટર થયા. નરહરરામ, લગ્ન આમ કઈ ઋતુની અંદર કરવા જોઈએ? હવે એમાં પૂછવાનું શું, શિયાળામાં જ હોય ને આ લીલા શાકભાજી ખાવાની ને ખવડાવવાની મજા જ શિયાળામાં, એટલે લગ્ન તો શિયાળામાં જ કરવાના. અને ઉનાળામાં તો બધા તાપથી તોબા તોબા પોકારી છે. ભઈ વેણી ગૌરીની વાત તો સાચી છે, ઉનાળામાં તો ભડસું થઈ જવાય, પણ ઉનાળાનો લાભ પણ આપણે વિચારવો જોઈએ. શો લાભ છે, એકાદ તો ગણાવો. કેમ, આ શિયાળામાં ટાઢે બાળકો મારા પડે, ત્રિદોષમાં હેરાન કરવા હોય ને તો શિયાળામાં લગ્ન લો. સસ્તી શાકભાજીમાં રૂપાળી બચાવવા જતા આ મુશ્કેલી તો રહેવાની છે, ને ઉનાળામાં રજા હોય એટલે વિપિન પણ લગ્નમાં મદદરૂપ થઈ શકે. વિપિન? અરે વિપિન, એનાથી તો શેખ્યો પાપડે ભંગાતો નથી, એ વળી શું મદદ કરવાનો હતો? એને તો છે ને બહેનોના ગરબામાં હાર્મોનિયમ વગાડવા મોકલી દો. અરે પણ આ હસમુખલાલના પિતાશ્રીથી શિયાળામાં કામ છોડી નીકળી શકાય એમ નથી, એટલે આ લગ્ન તો છે ને ઉનાળામાં જ લેવા પડે. તો તમે ક્યારના બોલતા કેમ નથી મંગળા? હું તો કહેતી જ હતી કે ઉનાળાની મજા જ જુદી. લગ્નની મજા કોનું બેન્ડ વગડાવો છો એની ઉપર છે. હવે આમાં ચર્ચાને સ્થાન જ ક્યાં છે, આપણા આંગણે તો રજાકનું જ બેન્ડ હોય ને, બડું મજાનું છે. આ હસમુખલાલના પિતાશ્રીનો સંદેશો હતો કે મિયાનું બેન્ડ મંગાવવાના મતના છે, જો આપણે પણ એમ જ રાખીએ ને તો બંનેનું સામટું પૂરું થઈ જાય. અમે પણ સુરતમાં વાજા સાંભળ્યા છે અને વગડાવ્યા પણ છે, બેન્ડ તો રજાકનું જ હોય. પણ ખોટું ના લગાતા હો નરહરભાઈ, એ હરિલાલ સોલિસિટરને હું હાજરી રીતે ઓળખું છું. હરમાનજીને ચડાવેલું તેલ લાવીને ભજીયા તરીને ખાતો હતો, એને તો મફત અને સસ્તું મળે ને એ જ સૂચવાનું. ખરું જનુભાઈ, તમે બધાના ભેદ જાણો. આ તમે સાચું ઓળખ્યું હો જનુ કાકા, આપણે રૂપિયા ખર્ચીએ અને મફતમાં એના ઘેર બેન્ડ વગડાવે. બેન્ડમાં રૂપિયા ના નાખવા હોય તો એ રકમ લાણામાં ઉમેરીએ તો એક સારી ચીજે અપાય તો આપણું નામે રે. અને રૂપિયા ના ખર્ચવા હોય ને તો 40-50 રૂપિયા ખર્ચો ને અને પીર મામદ ને બોલાવી લેવાનો, પીપુડું તો એ વગાડી જાણે છે. એના કરતા એક કામ કરો, ત્રાસા વાળાને બોલાવી લો, એટલે કામે પછે ને પૈસા બચશે. લ્યો, આપણે તો પીપુડામાં થઈ ગયા, વેવાઈ ને ત્યાં મિયાનું બેન ને આપણે ત્યાં ત્રાસા. ના હો, એવું ના ચાલે, મળનું માથું જાય પણ નવ ટાકનું નાક ના જવા દેવાય. દાદાજી જીવતા હોત તો ઈદન નો મુજરો રાખ્યો હોત. નરહરરામ, યાદ છે અવધિયા તાવ માં દનસુખ કાકા જગમગ નો મુજરો જોવા માટે ધમા તેજા ને ત્યાં ગયેલા અને મને જોડે લઈ ગયા હતા. એ જોઈને એ સાજા થઈ ગયેલા. ભાઈ આ તો એમના દીકરાના ત્યાં લગ્ન છે, જરા સમજો. આ સુધારા વાળા બધું બગાડી નાખ્યું, હવે ક્યાં છે મુજરાની મજા? પડી રહે ને, મુજરા વાળી મોટી ના જોઈ હોય તો 100 વાત ની એક વાત, આપણે રજાક નું બેન્ડ જ મંગાવી લો, એટલે દાદાજી ના જીવને હશે ને નિરામ થાય. કોણ જાણે શાથી પણ કોઈ માણસ આવી શુભ ક્રિયા માંડીને બેસે છે ને ત્યારે એના કોડીબંધ સલાહકારોમાંથી એક પણ સલાહકાર કરકસરનો બોધ આપવા તૈયાર થતો નથી. આવા પ્રસંગ કંઈ વારે વારે આવે છે, આવું બોલી બોલીને વધુ ખર્ચ કરાવે છે. દાદાજીને યાદ કરીને ખાનદાનીના ખડકે ધામધૂમથી લગ્નની તૈયારી થઈ.
વચ્ચે વચ્ચે મારા વિવાહની વાત થતી, પણ પિતાજીનો સખત વિરોધ હતો એટલે વાત પડતી મુકાઈ. એમ કરતા લગ્નનો દિવસ આવ્યો. જવા કુસુમ તેલની અને એક બે સેન્ટની બોટલ પણ ખરીદી લીધી. મેં કેમ્બ્રિકના પખીરું, કોડક ચાઇનાનો ડગલો, અમદાવાદી રેશમી કિનારના ધોતિયા અને ડોઝનના શૂઝ લઈ લીધેલા. નવ યુવતીઓના ચંચલ હૃદય જીતવાની તૈયારી સંપૂર્ણ કરી લીધી હતી. વહુ વરની વિદાય પછી બીજા દિવસે રાતે ન્યાત જમવાની હતી. બેન્ડ વાજા સાથે વેવાઈ આવ્યા. પ્રેમકોર કાકીની ના છતાં હું હાથમાં પાતળનો ઢગલો લઈને સંતુલન જાળવવા મથતો ઊભો હતો ત્યાં કેટલીક સ્ત્રીઓ મારા ઉપર તૂટી પડી. પાતળ લૂંટાઈ ગઈ ને હું ભોંઠપ અનુભવતો ઊભો હતો. શિખંડપુરી અને મેથીના ભજીયાનું જમણ નક્કી થયું હતું. શેરીઓ વળાઈ ગઈ, કિટસન મૂકી દેવાયા. રસોડામાં સરમુખત્યાર જનુભાઈનું એક ચક્રી રાજ તપતું હતું. યુવતીઓનું હૃદય જીતવા પીરસણિયા તરીકે ઉત્તમ વાનગી લઈને નીકળવાની ચાલ હતી. સળંગ વાલની દાળમાં મરી પીરસવાનું કાર્ય મેં ઉપાડ્યું હતું. હું એમાં પ્રવૃત્ત હતો ત્યાં એક ગાયે ન્યાતમાં બૈરા બેઠેલા તે તરફ પ્રવેશ કર્યો. જો મેં આગે રહીને માટીનું ઢેફું પણ માર્યું હોત તો ગાય ચાલી જાત. ગાય માથું હલાવ્યું અને હું બે ત્રણ સ્ત્રીઓ ઊભી હતી ત્યાં જઈને ગબડી પડ્યો. આ બધું બહુ ત્વરાથી બની ગયું. પાતળના પ્રસંગને તો હું હજી ભૂલ્યો નહોતો, ત્યાં આ પ્રસંગ બનતા હું ભગ્ન હૃદય પાછો ફર્યો. ત્યાં મેં તનમનને જોઈ. આ સૌંદર્ય દર્શને મારા રીબાતા હૈયાને અપૂર્વ શાંતિ અર્પી. મારી માસીની છોકરી નલિનીએ બૂમ મારી. જીતિનભાઈ, આમ આવો તો. બોલો ને. આ તનમનને કશુંક જોઈએ છે, પણ તમને કહેતા શરમાય છે. તો શું જોઈએ છે અમને? એમાં શરમાવાનું શાનું? એ તો મારે અમસ્ત પાપડ જોઈતા હતા, પણ તમને તો પેલી ગાય વગાડ્યું છે. ના ના, તો મને વાગ્યું નથી. પાપડ લાવવા જેવા નાજુક કામ તો તમારાથી જ થઈ શકે ને? નહી તો પેલી ગાય તાપી નદીના પુલના ભૂંગળા જેવી બે ત્રણ બૈરીઓનું શું બગાડી લેવાની હતી? તો તમે એમને બચાવવા દોડ્યા. હશે એમાં શું, હું તમારા માટે હમણાં જ પાપડ લઈને આવું. થેન્ક યુ. ત્યાં રસોડે જનુભાઈએ મને બોલાવ્યો. એ વિપિન, આયા તો? બોલો જનુ કાકા. એટલે તું પેલા ધરુનો ઓળખા ને? પેલો ઘાસલેટનો ડબ્બો? ઓળખું. એ શિખંડની બે કુડી અહીંથી લઈને ગયો છે. એટલે આખી નાતમાં તો શિખંડ વેચી દીધો છે. પછી એ કોને ગળવી આવ્યો? ઠા, તું એની પાછળ જા, જઈને તપાસ કર. અંધારામાં ઉભો રહેજે અને નજર નાખજે. એ મારે હાવું શું જોવા ફૂલવાની મારી પાસે. બાકી બધું પડ્યું. આ તને બહુ અબર ખાની એટલે મેં આ જો મારો ધંધો લઈ કાકી. આ રાખ, ને તો કોઈ જોઈ જશે ને તો એમાં છે. હું જાઉં. જાની જા, પણ જાની હવ વરણ થશે. આ ગુલાબ ડોહી ખબર કાલે ખબર કાઢી લેવા. આ તને ખબર નહી, આ ઓલી વેણી અને મુઈ તારી બે જણીઓ ડાકર જેવી. કેમ બિરાદર, અહીં શું કરો છો? નહીં નહીં, એ તો જરા કામ હતું ને એટલે.
કામ તો માંડવે ઘણું છે. ચલો ચલો. આથી કેમ ના આવ્યો? પણ તમે કોની રાહ જુઓ છો? ચનુ કાકા, પેલો ધન્યો ઘાસલેટ નો ડબ્બો નહી, તે નગર કાકા ને ત્યાં ગુલાબ ડોસી અને પ્રેમકોર માસી ને શિખંડ દઈ આવ્યો. હું તો જાણતી હતી કે મવડા સિવાય બીજું આવું કોણ કરી શકે. અરે તમે કહેતા હોય ને તો હું જઈને એને. હાસ તો એમાં પૂછવાનું શું? શિખંડ કઈ મફત માં નથી આવતું. અરે એ તો ચોરી, અને પાછા ઉપરથી સતા થાય છે. અરે ગઈકાલે તપેલી માં હું જરાક અમથું ઘી લઈને જતી હતી તો મને કેટલું બધું સાંભળાવ્યું. પણ તું જ કે મારી દીકરીને ઘેરથી હું આટલું ના લઈ શકું? હાસ તો. અરે એમને ક્યાં નથી ઓળખતી? અરે એમના પુવાને ત્યાં લગનમાં મેં 3 જગ્યાએ 14 પૂરી ખાવામાં મુકાઈ હતી ને, તો મને આખી નાથમાં ફાજેતી કરી હતી. હશે હવે, મૂકો ને વાત. નકામું ચોળી ને ચીકણું કરવાની કઈ જ જરૂર નથી. હશે શું? અરે મારી દીકરીનું ઘર લૂંટાય અને હું મૂંગી મૂંગી જોયા કરું? હાસ તો વળી. સાસુમાં ડાઈ કાકી, આગળ કશું જ કરવાનું નથી. તમે જાઓ ત્યાં, મંગળા એકલી છે ને, મદદ કરો. અને હા, શિખંડની વાત અહીંયાથી આગળ વધવી જોઈએ નહીં. અમારી નાતમાં છોકરો મેટ્રિકની પરીક્ષા પસાર કરે એટલે એના વિવાહની વાતચીત થવા માંડે, પણ મારી બાબતમાં મારા પિતાશ્રીનો ઉગ્ર વિરોધ વચ્ચે આવ્યો. પિલ્લા વિવાહ શું બોલે છે? ભાન છે તમે? અરે જી, માંડ માંડ મેટ્રિકમાં પાસ થયો છે ને, વિપિનભાઈના વિવાહ કરવા છે. બોલો, કરો કરો. નાના ઘરમાં બધા ભેગા થાવ, ગોળ બેસો, ચર્ચા વિચારણા કરો અને ભાઈને માગાની વાત કરો. અરે બધા ના પાડશો તો બીપીના વિવાહ કરીશું ક્યારે? અરે પણ તને કહું તો ખરું, હજી તો માંડ મેટ્રિક પાસ થયો છે, હજી એને કઈક બનવાનું છે જીવનમાં, ને તું અત્યારથી એને બીપીના વિવાહ. અરે ભાઈ, તમારે વિવાહ કરવા હોય તો કરો, પણ એક વસ્તુ ધ્યાનથી સાંભળી લેજો, એનો પછીનો ભણવાનો ખર્ચો હું આપવાનો નથી. કારણ કે જો એક વાર વિવાહ થઈ ગયા ને તો ભાઈનું ચિત્ત ભણવામાં ક્યારેય નહીં ચોટે, સમજી લેજો. અને પછી એક જ રસ્તો છે મારી પાસે, ભણ્યા વગરના વિપિન ભાઈને આપણે હેર કટિંગ સલૂન ખોલી આપીશું, બેસી બેસીને કાટ્યા કરશે બધાના વાળ. વિવાહ થવાથી મારા વિદ્યાભ્યાસમાં કોઈ પણ જાતની ઉણપ આવશે નહીં એવી ખાતરી આપવા કોઈ તૈયાર ન હોવાથી વાત અટકી ગઈ. ઇન્ટરની પરીક્ષા આપીને આવ્યો એથી પિતાજી પીગળ્યા. વિપિનભાઈ, તમારા માટે ખુશ ખબર છે. મો ગોળ્યું કરાવો, પિતાજીએ વિવાહની હા કરી છે. હે? પિતાજીએ વિવાહની હા કરી છે? હા. પણ હમણાંથી શું અમે? વાર ત્યારે. અરે બેસો ને, બેસો બેસો બેસો, પૂરી વાત તો કરતા જાઓ. આવી તો કેવા જ, પણ તમને રસ ના હોત તો કહી દો, નકામી મહેનત ના કરીએ. ના નિર્મળાબેન, હું તો એ પૂછતો હતો કે કન્યા કઈ. અચ્છા, તો તમારે એ જાણવું છે, પણ એ તો કઈ કહેવાય, તમે તમારી પસંદ કો, તમને કઈ છોકરી ગમે? હવે હમણાં ને હમણાં તો ક્યાંથી. સારું, તો પછી તમને 7 દિવસની મુદત આપું છું, 7 દિવસ પછી કહેજો. 7 દિવસ પછી? હા. બેન દરરોજ પૂછે, પણ કન્યાની પસંદગી કરવી મને એટલી સહેલી જણાય નહીં. જેનો વિચાર કરું એ તો મને ગમી જ જતી. ચિઠ્ઠી નાખું અને જે જવાબ નીકળે એથી એ સંતોષ ન થાય, તેથી વારે વારે ચિઠ્ઠી વાળું અને જુદા જુદા નામ કાઢું.
પસંદગી સમિતિમાં પણ એ જ દશા. બહેનને ગમે તે બનેવીને ન ગમે, એ બંનેને ગમે તે નાનાજીને પસંદ ન આવે, કાકા કાકી જે સૂચવે એ એમના સિવાય કોઈને ન રૂચે, એમાં વળી હું ઇન્ટરમાં નપાસ થયો એટલે પિતાજીએ સમિતિ દરખાસ્ત કરી ને વાત અટકી ગઈ. બેઠા હમણાં માત દઈને હું ધોળ્યું, તમે ધોળકું ધોળ્યું ઇન્ટરમાં, મેટ્રિકમાં મનમાં પાસ થયા તો ઇન્ટરમાં લટક્યા અને પાછા પરણવાના ભાવ ઉપડ્યા તમને ક્યાં, જ્યાં સુધી બરાબર ભણીને પાસ નહીં થાવ ને ક્યાંક બનશો નહીં ત્યાં સુધી કાંઈ તમારું વિચારવા નથી, સમજ્યા. વળી સુભાગ્ય હું ઇન્ટર પાસ થયો અને બીએ માં ગયો એટલે વાત આગળ વધી. એવામાં પિતાજીનો પત્ર આવ્યો અને હું સુરત પહોંચ્યો. સૌ ભેગા મળ્યા અને વાત શરૂ થઈ. બેટા, તારી માએ અને મેં જે છોકરીને પસંદ કરી છે એ બધાને પસંદ પડી? અરે બધાને પસંદ પડે ને એવી છોકરી આપણે પસંદ કરી છે એમાં પૂછવાનું હોય છું. હા, અને છોકરી છે જ મેળની પુત્રી. અરે છોકરી સારી તો ખરી, પણ છોકરી છે કોણ? મંગુની તનો. સાથિયા પૂર્વમાં આખા સુરતમાં એની કોઈ જોડ નહીં, કેમ ખરું જનુભાઈ? પણ માફ કરજો, આખે જરા. જનુ કાકા સાચું કે છે, તનુની આ ત્રાસી તો છે જ. કેમ છોકરી, આજકાલ તો બહુ બોલતી થઈ ગઈ છે. એ જે હોય તે મેં એ છોકરી સાથે જ નક્કી કર્યું છે અને ગોર હમણાં કહેવા પણ આવશે. તમારે બધાએ ભેગા થઈને મારું નાક કપાવું છે? સેવકલાલજી, મને લાગે છે કે આમાં કઈ ગેરસમજ થાય છે. મારી ઉપર છન્મુખરાયનો કાગળ હતો એટલે તો અમે આ વિપિન માટે છોકરી શોધી કાઢી છે. વાત તો લગભગ પાકી જ છે. શોભારામની લીલી છે ને કાવલી બાદાની છે, નાની છે પણ કામમાં પાવરધી છે. હા હા, છોકરી સારી તો ખરી, પણ સારી ગોરી ખરી પણ ગોરા તો ગધેડાય હોય છે. ને ગરીબ ની છોકરી એટલે સાસરે પણ ઉઘાડી જ આવે ને. અમે બધું પાકું કરીને આવ્યા છે, આ ગોર મારા જમણા જ આવતા હશે. આ તમે લોકો શું માંડ્યું છે, આવો ગોટાળો તો હતો હશે. હમણાં એકના બદલે બે બે ગોર મહારાજ આવશે, શું જવાબ દેવો? તમે લોકો સમજતા કેમ નથી, આખરે નિર્ણય તો બીપીને કરવાનો છે અને છન્મુખરાય જોવાનું છે. અરે ગોટાળો તો હજી આનાથી મોટો થયો છે. કેમ, શું થયું? આ એમણે મને લખ્યું નહીં ને એટલે મેં પેલા મનસુખલાલની છોકરી નથી પ્રિયંવદા એને હા પાડી દીધી અને એના ગોરજી હમણાં આવશે. નસીબ ઉગડી ગયા, ત્રણ તો થઈ. હવે તમારામાંથી કોઈએ કશું કઈ કહેવું હોય તો કહી નાખો એટલે મને પણ ખબર પડે કે મારે કેટલી છોકરી સાથે પરણવું છે. તો પછી મારા તરફથી એક ગણી જ લ્યો, મેં રાવ બહાદુર દીન મણિશંકરની પુષ્પા જોડે ભાઈનું નક્કી કરી નાખ્યું છે. ગોર બાપાની જ રાહ જોઉં છું. આ તો ભૂણી થઈ, શું કે રડવું એ જ ખબર નથી પડતી. મને લાગે છે કે છન્મુખરાય સાહેબે સર્ક્યુલર જેવો કાગળ લખીને જ આ ગોટાળો કર્યો છે. એ કાગળમાં લખવાનું ભૂલી ગયા કે જવાબ આપવાની છેવટની જવાબદારી આ સર્ક્યુલર લખનાર પોતાને હસ્તક અબાધિત રાખે છે હુકમથી.